સમગ્ર વિશ્વ જ્યારે યોગમય બન્યું છે ત્યારે સુરત સહિત જિલ્લામાં પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી જોવા મળી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી તંત્ર દ્વારા કુલ 3,334 યોગ કેન્દ્રો બનાવાયા, જેમાં અંદાજે 15 લાખથી વધુ લોકો યોગાભ્યાસમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના આદિજાતિ વન પર્યાવરણ મંત્રી ગણપત વસાવા ઉપસ્થિત રહ્યા હતા. 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે મનાવાય છે ત્યારે આજે આખું વિશ્વ જ્યારે યોગ કરી રહ્યું છે ત્યારે સુરતના કન્વેન્શન સેન્ટર ખાતે પણ આ પ્રકારના યોગ કરવામાં આવી રહ્યા છે. સુરતના સરસાણા કન્વેન્શન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આજે 3,000થી વધુ લોકોએ એક સાથે યોગ ક્રિયા કરી છે. ત્યારે તમે ખાસ આ સેન્ટર ખાતે ખાસ જોઈ શકાય છે કે અનેક ધારાસભ્ય તરીકે નેતાઓ આગેવાનો અને આદિજાતિ પર્યાવરણ મંત્રી ગણપત વસાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત અહીંના જે ધારાસભ્યો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મેયર છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઘણા સમયથી જોવામાં આવ્યું છે કે મેયર સાહેબ યોગ ક્રિયા અખંડ ડેઇલી કરતા આવ્યા છે. ત્યારે ખાસ આપણે મેયર સાહેબ સાથે વાત કરતું સુરતના ડૉક્ટર સાહેબ, ખાસ જણાવશો જે પ્રકારના આજે યોગ દિવસની ઉજવણી કરાઈ છે, શું માનો છો, કઈ રીતે કેટલું મહત્ત્વ રહેશે યોગનું? કહેશો ભારતના પ્રાચીનતમ યોગને માત્ર ગુજરાત કે ભારત નહીં, આખું વિશ્વ આજે સ્વીકારતું થયું છે અને એની સાધના શરૂ કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એની સ્વીકૃતિ થઈ છે અને વિશ્વના મોટાભાગના દેશો આજના દિવસે યોગાભ્યાસ દ્વારા એની ઉજવણી કરી રહી છે. ત્યારે ભારતને વિશ્વગુરુ બનવા તરફ આગળ વધવાનો આ એક પ્રયાસ છે અને આજે વિશ્વએ તેને સ્વીકાર્યો છે. સાહેબ, કેટલા લોકો આજે સુરતમાં જોડાયા છે અને કેટલા સેન્ટરોમાં આ પ્રકારની યોગ ક્રિયા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? સુરતના લગભગ તમામ વિસ્તારોમાં, તમામ જાહેર સ્થાનો ઉપર, શાળા કોલેજોમાં, અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક ઠેકાણે આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. સાહેબ, ખાસ જણાવશો જે સુરતની જ વાત કરવામાં આવે તો કેટલા પદાધિકારીઓ અને કેટલા લોકો કઈ કઈ સેન્ટર ઉપર જોડાયા છે? તમામ કોર્પોરેટર અને એનાથી ઉચ્ચ સ્તરના પદાધિકારીઓ પોતપોતાના વિસ્તારમાં જે આયોજનો કરવામાં આવ્યા હતા એમાં સામેલ થયા હતા અને આજે આ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગાભ્યાસ કર્યો હતો. અચ્છા, આપણી સાથે આદિજાતિ પર્યાવરણ મંત્રી ગણપત વસાવા પણ જોડાશે, તેઓ પણ સુરત જિલ્લા કક્ષાનો જે આ યોગનો જે કાર્યક્રમ હતો તેમાં જોડાયા. તેમની સાથે વાત કરીશું. ગણપતભાઈ, ખાસ જણાવશો જે પ્રકારનો કાર્યક્રમ આજે અહીંયા યોજાયો હતો, કઈ રીતનું આખા યોગ ક્રિયા કરવામાં આવી છે અને કેટલું મહત્ત્વ છે લોકોના જીવનમાં યોગનું? આજે સુરત જિલ્લાનો યોગ દિવસ સુરત સરથાણા કન્વેન્શન હોલમાં યોજાયો. પહેલાં તો સમગ્ર ભારતના દેશવાસીઓને હું વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને માત્ર એકલા સુરતમાં યોગ થઈ રહ્યો છે એવું નથી, સમગ્ર વિશ્વના લગભગ 200 કરતાં વધારે કન્ટ્રીની અંદર આ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અને ભારતીય સંસ્કૃતિમાં જે યોગનું જ્ઞાન, યોગની વિદ્યા પડેલી હતી એના વિશ્વના ફલક ઉપર લઈ જવાનું કાર્ય એ આપણા સૌના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું જ્યારે નક્કી કર્યું છે ત્યારે આ યોગની વિદ્યા દ્વારા, યોગ દ્વારા સમગ્ર વિશ્વના લોકોનું કલ્યાણ થાય, તેઓ સ્વસ્થ રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સાહેબ, આ યોગ લોકોના જીવન માટે કઈ રીતે ખૂબ જ ઉપયોગી બનતો રહ્યો છે અને શું કહેશો યોગની બાબતે વાત કરવા, કારણ કે આજે યોગને વિશ્વએ અપનાવ્યું છે એ બાબતે શું કહેશો? યોગ એ એક પ્રકારનું જ્ઞાન છે અને ભારતની સંસ્કૃતિની અંદર પરંપરાગત રીતે હિન્દુસ્તાનમાં આ પડેલું જ હતું, વિશ્વ એનાથી અજાણ હતું. ખરેખર અત્યારના સમયમાં જે પ્રકારની બીમારીઓ માણસને આપણે જોઈ રહ્યા છે કે અનેક પ્રકારની બીમારીઓ, માનસિક તણાવ એનાથી માનવ ઘેરાતો રહ્યો છે, એવા સમયે જો એ સમય કાઢીને દિવસમાં 1/2 કલાક કે કલાક યોગ કરે તો એનું મન પણ સ્વસ્થ રહેતું હોય છે અને જે કોઈ શરીરમાં બીમારીઓ થવાની શક્યતાઓ છે એ બીમારીઓ પણ યોગ થકી નકારી શકાય છે, બીમારીઓ મટી પણ શકે છે. એટલે માણસના જીવનમાં યોગનું ખૂબ મહત્ત્વ છે.
એટલે આ હતા આદિજાતિ પર્યાવરણ મંત્રી, તેઓ પણ આપણી સાથે જોડાયા હતા. અને આ આખો જે યોગની જો કાર્યક્રમ સુરતના સર્વેન્ટ કન્વેન્શન સાથે જોડાયો હતો, તેમાં અનેક વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા, અનેક લોકો પણ જોડાયા હતા. અને કહી શકાય કે આ સેન્ટર ખાતે 3000થી વધુ લોકો જોડાયા હતા, સાથે સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આપણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. બેન, જે આજે યોગમાં તમે જોડાયા છે, કઈ રીતના યોગ કરાયા હતા અને શું માનો છો યોગને લઈને? યોગાયા ડે એટલો એ ખાસ છે કે આ વખતે એમ યોગા એટલે આપણા વિશ્વનો મોટો ડે છે, તો યોગા આપણા હેલ્થ માટે સારું હોય છે અને હેલ્થ બી એટલું આપણા માટે સારું હોય છે અને બધા માટે યોગા સારું હોય છે. તમે શું કહેશો યોગને લઈને, તમારું શું માનવું છે, કઈ રીતના યોગ કરશે, કેટલી એનર્જી મળી છે, શું કહેશો? યોગ રોજે કરવું જોઈએ, આજના દિવસે જ નહીં કરવું જોઈએ. યોગથી શ્વાસ સારું રહે ને આપણે વધારે બીમાર નથી પડતા. રોગ યોગ રોગ માટે સારું છે એટલે યોગથી. એટલે આજે આજે યોગ છે, તે યોગને આખે આજે આજે સમગ્ર વિશ્વએ અપનાવ્યું છે અને યોગથી અનેક બીમારીઓ દૂર થઈ શકે, સાથે સ્વાસ્થ્યમાં પણ ખૂબ જ સારું અને સ્વાસ્થ્યમાં કંઈ બનાવી શકાય છે, જેને લઈને આજે યોગને સમગ્ર વિશ્વએ અપનાવ્યું છે. ત્યારે સુરતમાં પણ ખૂબ જ ઉમળકાભેર અને ઉત્સાહભેર આ યોગ દિવસની ઉજવણી જોવા મળી હતી. કેમેરામેન વિજય બેસાણી સાથે ધ્રુસોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત.